અને આપણે હું વિસ્મયિત ગણી જો યોગાનુયોગ હશે કે તો કે તમે લાલબહાદુર શાસ્ત્રીના નામ જોગ સમજ્યું છો. ખણખોલ કરવાના સારા અને નરસા બધા જ અનુભવો હોય છે, એમાં એક નરસો અનુભવ જ આમાં આવી જાય છે લાલબહાદુર શાસ્ત્રી વિષયમાં. અને એ આમાં તમે આમાં છે, પહેલા બે ભાગમાં જ એ મળશે. એ લેખ પણ મેં લખ્યો છે લાલબહાદુર શાસ્ત્રી વિશેનો અને મિત્રો કિન આર્કાઈવ, એ જે આખી બધી વિગતો આમાં આવશે, વધારે વિગતમાં નહીં જાઉં. પણ સારા અનુભવો વિશેષ છે, નરસા અનુભવોમાં બે ત્રણ વાર એવું બન્યું છે કે માર ખાવાનો વારો આવ્યો છે. એક બે એક વખત શિવાજીના કિલ્લા વિશે મારું કામ ઘણું સંશોધન હતું, એમાં ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે પુણેમાં, એની મેં રિસર્ચ ફેલોશીપ, એના માટે ઘણા બધી પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયામાંથી હું એલિજિબલ હતો, બહુ બધું લખેલું હતું, એ મેં બતાવ્યું એટલે મને ફેલોશીપ મળી. પછી ફેલોશીપ ઉપર રિસર્ચ કરવા માટે કેટલું એમાઉન્ટ મળે, પછી ત્યાં સંશોધન કરવા જવા મળે ગ્રાઉન્ડ ઉપર. એટલે કિલ્લાના સંશોધનમાં બે વખત તો ત્યાં જ એવું બનેલું હતું કે માર ખાતા ખાતા બચાવ્યા. અને ત્રીજી એવી જગ્યા હતી રાજીવ ગાંધીની હત્યા વિશેનું શ્રી પેરેમ્બુદુરમાં, ત્યારે ખણખોદ કરતા ખબર એ વિસ્તાર બદલાઈ જતો હતો, દક્ષિણનો વિસ્તાર હતો, એટલે જે બહુ વિગતવાર નહીં કહી શકું, લંબાળવાળું છે, એટલે ક્યારેક નિરાતે કહીશ તમને બહુ મજા આવશે. એના માટે આખું સેશન રાખવું પડે છે. પણ એ પેરેમ્બુદુર આખો દૂરનો એરિયા છે. તો આપણા જે સભ્યતાના જે સજ્જનતાના આપણા જે ખ્યાલો છે ત્યાં થોડાક જુદા હોય, અને એવા જુદા ખ્યાલની ગેરસમજના કારણે શબ્દશઃ અમે ચાર હતા ત્યારે ત્યારે માર ખાવાનો વારો આવ્યો. પછી સમર હિલ વખતે એકવાર એવું બનેલું, ત્યારે તો જીવ જાય એવી સ્થિતિ હતી. 64 સમર હિલ એ નવલકથાનો એક છેડો છે, તવાંગ અરુણાચલ પ્રદેશ, અને ત્યાંથી તિબેટ જવાના રસ્તાને અડે છે. એ કેવો હોય વિસ્તાર, દરિયા ચોમાસાના દિવસોમાં ત્યાંનું જીવન કેવું હોય, શું હોય, એ સમજવાના પ્રયાસ રૂપે હું અમદાવાદથી બાય રોડ, ભારતનો એક સામેનો છેડો છે પૂર્વોત્તરનો, ત્યાં બાય રોડ અમે કાર ડ્રાઈવ કરીને અમે ગયા. માંડ મહામુસીબતે બીએસએફમાં બે વાર બીએસએફના માર ખાધા, એવી જગ્યાએ પહોંચી ગયા ત્યાં પરમિટ હોવી જોઈએ, અમને ખબર જ નહોતી કે અહીંયા પરમિટ હોવી જોઈએ, એટલે અમે એમને ગાડી ઘૂસાડી લઈએ. ત્યાં તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો, બીજું કશું પૂછે છે પછી, પહેલાં તો મારવા લે. ત્યાં માર ખાધો, અને એક ઉત્સુકતા નાનપણથી જે ખણખોદ કરવાની વૃત્તિનો એક નાનપણનો એક બનાવ, કો 8મા ધોરણમાં હતો, અને બે જણા વચ્ચે ઝઘડો થાય તો હું સાથે કામ પડતા મૂકીને જોવા જાઉં કે મુદ્દો શું છે, મામલા ક્યાં હૈ. એમ એકવાર ભાવનગરમાં હું ભણતો મારા મામાના ઘરે રહીને, એટલે પસ્તી છાપાની પસ્તી બે હેન્ડલ ઉપર ભરાવીને થેલામાં પસ્તી ભરાવીને પસ્તી આપવા જતો હતો. ભાવનગરનો આપણો જેમ અહીંયા આવ્યા, મેં જોયું ગીચ વિસ્તાર છે, એવો જ જૂનો શહેરનો ગીચ વિસ્તાર રોડ, ને સાયકલ ઉપર જતો હતો, અને અચાનક મેં જોયું કે કંઈક બબાલ ચાલે છે, એટલે તો અહીંયા સાયકલને ચડાવ્યું સ્ટેન્ડ, અને ઊભો થઈને ત્યાં જોવા ગયું. હું બહુ રસપૂર્વક, પહેલાં બે ઝઘડો કરતા હતા એના કરતા વધારે રસપૂર્વક હું જોતો હતો. એમાં મને ખબર, એ બેને ખબર પડી પાછળ પોલીસ આવે છે, મને ખ્યાલ ના રહ્યો. પોલીસે આવીને સીધી લાકડીઓ વાળી ચાલુ કરી, એક જ લાકડી જીવનમાં પોલીસની લાકડી એક જ વાર પડી છે, અને ઈશ્વરને પ્રાર્થના કરું કે છેલ્લી વાર હોય. એ ખણખોદનું એ પરિણામ હતું કે 15 દિવસ પીઠ ભેર સુઈ નહોતો શક્યો. હવે લાલબહાદુર શાસ્ત્રી વાળી વાત છે, એ તમે પુસ્તકમાં જ વાંચો એ ઈચ્છનીય છે. પણ મેં વાત કરી એમ, એમાં પણ ઘણા બધા ભ્રમ તૂટે એવું છે, એવું મારી પ્રતીતિ રિયલાઇઝેશન એ છે કે કેટલીક વાર આપણા મનમાં એવો ખ્યાલ હોય કે તક નથી. આપણે અત્યારે આ બધી બહુ ચર્ચા થતી રહી છે, સરદાર વડાપ્રધાન હોત તો એમ તો આમ તો તેમ કંઈ પણ વાત થાય, પણ એવું આપણે એટલા માટે અનુમાનો કરીએ છીએ કારણ કે સરદાર બન્યા નથી, સરદાર વડાપ્રધાન બન્યા નહોતા, માટે આપણને તર્ક કરવાની મોકળાશ રહે છે. શાસ્ત્રીજી માટે પણ એવું છે કે એમનું શાસન, એમનો સમય બહુ જ ઓછો હતો, અને એ સમય દરમિયાન ભારત પણ બહુ બધી મુશ્કેલીઓ વિપદોમાંથી પસાર થતું હતું, એટલે હવે આપણે શાસ્ત્રીજી હોત તો એમ એ વિકલ્પ આપણે એના ઉપર તર્ક કરવાનું મન થાય છે. પણ હું માનું છું કે લખતી વખતે કે ઇતિહાસ વિશેની વાત કરતી વખતે પરિપ્રેક્ષ્યનું બહુ મહત્વ હોય છે, અનુસંધાન પુરસંધાન બધાને તટસ્થ ભાવે જોવા પડે, અને એ જોયા પછી જે દેખાય એ તમારે મૂકવાનું હોય છે. આમાં પુસ્તકમાં મેં છેલ્લે પણ લખ્યું છે કે લેખના અંતે ઇતિહાસે છોડી દીધેલા જો અને તો, ઇફ એન્ડ બટ્સ, ઇતિહાસે ખાલી જગ્યા છોડી છે શાસ્ત્રીજી માટે, સરદાર માટે, જે મેં ઉદાહરણ આપ્યા કે હોત તો, એ જો અને તો ની વચ્ચે ભાવકની સાથે લેખક તરીકે હું પણ સાક્ષી ભાવે ઊભો છું.
ક્યાંય કોઈનો ન્યાય તોડવાની ચેષ્ટા કર્યા વગર લેખક તરીકે મેં તથ્યોના ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યથાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છું. એ આ વિસ્મય છે. એટલે મેં તમારી સામે જે છે એ આધાર પુરાવા સાથે સપાટ કરીને મૂકી દીધું છે શાસ્ત્રીજી વિશે, એ પણ તમે આમાં જોશો. સર, તમે કહ્યું કે તમે પહેલેથી જ નવલકથા અને લેખન બાજુ વધારે તમારો રસ રહ્યો છે, તો તમે એન્જિનિયરિંગ અને એમાં બી મિકેનિકલ એન્જિનિયરિંગ તરફ કેમ ના વળ્યા? અને બીજો પ્રશ્ન કે તમે સારા નરસા પ્રસંગો કયા, પણ એમાં તમારો એવો કયો પ્રસંગ, મતલબ કે એવો કયો એક્સપિરિયન્સ હતો તમારો કે જેના પર તમને હજી પણ એવું થાય છે કે જો આ વસ્તુમાં મેં છેક સુધી જો હું જઈ શક્યો હોત તો વધારે સારું હતું? આમ તો હું એન્જિનિયર છું એ એક યોગાનુયોગ કહેવો પડે ને. હવે એના વિશે હું બહુ વાત કરતો હોય, હવે ની પહેલાં નહોતો કરતો અને નોંધ નથી કરતો. એનું મુખ્ય કારણ એ છે કે મને હંમેશા એવો ડર લાગ્યા કરે છે કે હું એન્જિનિયર બન્યો, ઓફશોર ઓઇલ ડ્રિલિંગમાં કામ કર્યું, મેં ખાસો સમય કામ કર્યું અને બહુ સરસ તબડા પગારની નોકરી હતી, એ છોડીને આમાં આવ્યો. હવે આ એવો ઓરા છે, બહુ કામે લાગે, લોકો તમારા પ્રત્યે બહુ ભાવથી જોડે, પણ મને નડતર રૂપ લાગે છે. મને એમ થાય કે પછી લેખક તરીકે મારું સાચું મૂલ્યાંકન નથી થતું. વાત એવી થઈ એન્જિનિયરિંગ છોડી ના માં યાર, એ મીર નથી મેરો, મેં હું કામ શું કરું એ જો ને. તો મને હંમેશા આ પ્રશ્ન છે કે હું બને ત્યાં સુધી આ ઓળખથી દૂર રહેવા, અને હવે તો ભૂલી ચૂક્યો છું એટલે દૂર થઈ ચૂકી છે, પણ કેમ એન્જિનિયર બન્યો એ સવાલ મહત્વનો છે. એનું કારણ અહીંયા બેઠેલા દરેક વડીલોએ ધ્યાનમાં રાખવા જેવું છે કે આપણે ત્યાં એવી માન્યતા છે કે છોકરા હોશિયાર હોય ભણવામાં, એટલે બે જ ઓપ્શન હોય, ડૉક્ટર થાય અથવા એન્જિનિયર. આ અમારી આખી પેઢીની બહુ મોટી સમસ્યા રહેલી છે કે આ ઉરુભાઈ સાયન્સ કા ગ્રેજ્યુએટ છે, અમારા ત્રીજા મિત્ર દીપક સોલિયા વિજ્ઞાન, બધા સાયન્સ ફિલ્ડમાંથી જ આવ્યા છે પણ હરીભરી નહીં આવ્યા. આ લાઇકિંગ હતું વિજ્ઞાનમાં કેમ ગયા તેનું એકમાત્ર કારણ છે કે આજીવિકાનો આધાર, આપણે ગુજરાતી છીએ, આપણે આજીવિકાનો આધાર શેમાં છે એ પહેલાં જોઈએ, અને એ વિજ્ઞાનમાં જ છે. આર્ટ્સમાં ભણો તો ઠીક છે, મજા આવે કરો, પણ એમાં કમાવા નહીં મળે, અને સાચું છે, કમનસીબે એ સાચું છે. કારણ કે પત્રકાર થયો હોત તો મને એટલી આવક નહીં થાય, મને પહેલેથી ખબર હતી, પરિવારની જવાબદારી હતી અને ભણવામાં હોશિયાર હતો, એટલે મેં સાયન્સ રાખ્યું. ના છૂટકે રાખ્યું, સહેજ પણ ગમતું નહોતું, સહેજ પણ નહીં. આજે બહુ પ્રામાણિકતા, ભણતો તો ડિસ્ટિંક્શને લાવ્યો છું, એ બધું સારું, પણ એ તો મારું ગ્રાસ્પિંગ હતું એટલે આવ્યું, મારું લાઇકિંગ સહેજ પણ નહોતું, અને એટલે જેવી તક મળી ના તે સડસડાટ ભૂલી ચૂક્યો છું, કારણ કે ભૂલવાની જ ઈચ્છા હતી. એટલે એન્જિનિયર કેમ બન્યો એનું એકમાત્ર કારણ એ છે કે વખાણો માર્યો બન્યો. પત્રકાર એટલે બન્યો કે એક તબક્કે એવું લાગ્યું હતું કે જીવનમાં જે કંઈ જોઈએ છે એ આટલું જ છે, મર્યાદિત જ જોઈએ છે, આપણી લાંબી પોળી જરૂરિયાત નથી ને, હોય તો રાખવી નથી, મર્યાદિત મહત્વાકાંક્ષાઓ છે, મર્યાદિત જરૂરિયાતો છે, એટલે એટલું આપણને મળે એટલું કરી લીધું છે મેં, તો હવે હું માત્ર એ જ કરીશ જે મને ગમે છે. અને એટલા માટે હું ગમતું તું શું લખવું અને વાંચવું, એટલે આજે હું બહુ બહુ જ નિખાલસતાપૂર્વક અને પૂરી પ્રામાણિકતાથી સ્વીકારું છું કે મને આ બે જ કામ આવડે છે, ત્રીજું કશું જ મને આવડતું નથી. વિરલ નાવિક, થેન્ક યુ સો મચ. મારો પ્રશ્ન છે, તમને લખવા અને વાંચવાનો આટલો બધો શોખ છે તો ઓબ્વિયસલી લાઇબ્રેરીઝનો તમે યુઝ બહુ જ કર્યો હશે. મારો પ્રશ્ન છે કે તમારી વિસ્મય જે નવલકથા લખતા હતા એમાં કોઈ એવો પ્રસંગ જે તમને ઇન્ફોર્મેશન લાઇબ્રેરીમાંથી જ મળી હોય અને એનો કોઈ એવો પ્રસંગ જે તમને બહુ યાદ હોય જે હું ઈચ્છું કે તમે યુઝર સામે કહો? સાહેબ, લાઇબ્રેરી ના હોય ને તો દૈવત ત્રિવેદી જ ના હોય. લાઇબ્રેરીનું પુસ્તકાલયોનું એવડું મોટું ઋણ છે કે કોઈ કાળે ચૂકવી જ ના શકે, માત્ર દૈવત ત્રિવેદી ઉપર નહીં, સંખ્યાબંધ લેખકો. હવે તમે મારી લાઇબ્રેરી વિશેની વાત કરી,
જ્યારે મેં નક્કી કર્યું કે હવે મારે ફૂલ ટાઈમ પત્રકારત્વમાં જ જવું છે. પત્રકારત્વ એટલા માટે કે સમાચાર પણ મારા એટલા જ રસનો વિષય હતા. નાનપણથી હું 10-12 છાપા ચાવીને વાંચતો એનો મતલબ કે દરેક સમાચાર ઘટનાક્રમ મને યાદ જ હોય એટલી ડિટેલમાં વાંચતો. એટલે સમાચારો સાથે પણ મારું સંધાન એટલું જ મજબૂત હતું. વાસ્તવિકતા છાપવું જુદું છે, સાહિત્ય જુદું છે. એટલે આપણે મોટાભાગના લોકો બંનેની ભેળસેળ કરતા હોય છે. એટલે સ્પષ્ટ કહું કે સમાચારની દુનિયા જુદી છે. ત્યારે મને જ્યારે મેં નિર્ણય લીધો હવે મારે ફૂલ ટાઈમ જોઈન થવું છે, દિવ્ય ભાસ્કર નવું નવું છાપું આવતું તો મને એમ લાગ્યું કે આ જગ્યા છે જ્યાં મારે તક અજમાવી જોઈએ. પહેલી તક મને મળી અને હું ઓવર ક્વોલિફાઈડ હતો એટલા માટે થઈને મને સિલેક્ટ કરવામાં આવ્યો. બહુ લાંબી વાત છે પણ એ નહીં કહું ત્યારે, પણ સિલેક્ટ ના થયો. હવે મારે શું કરવું? મારું ક્વોલિફિકેશન નીચું લઈ જવું એ તો શક્ય નથી. મારી જૂનો સેલેરી જો હતો એ કેવી રીતે ઓછો કરી શકું? બહુ તો કહું નહીં હું તમને, પણ તમે પૂછો તો મારે એ જ કહેવું પડે. એવા માહોલમાં જ્યારે મને લખવાનું ત્યારે મને એમ હતું, એક ભ્રમ હતો કે પત્રકારો હોય લેખકો હોય એ તો બહુ બધું વાંચતા હોય. આ ભ્રમ હતો ને મને એમ લાગતું હતું કે યાર આપણે કદાચ એટલું આ બધા જેટલું ના પણ વાંચ્યું હોય. અને એટલા માટે એક આખું વર્ષ ગુજરાત વિદ્યાપીઠ પુસ્તકાલયનું ભોંયરું એ મારું સરનામું હતું. સવારે લાઇબ્રેરી ખુલે એ પહેલાં હું 8 વાગે ત્યાં પહોંચી જાઉં, લાઇબ્રેરી બંધ થાય ત્યારે બંધ કરનારો અને હું અમે છેલ્લે બે હોઈ. આવું એક વર્ષ લગાતાર મેં કર્યું છે અને એને હું મારી સાધના ગણો તો સાધના, તપશ્ચર્યા ગણો તો તપશ્ચર્યા, પણ એ આ હતી કે એક વર્ષ આખું, બાકી આખી જિંદગી પુસ્તકાલયમાં જ વીતી છે ફુરસદની ક્ષણો, પણ આ એક વર્ષ તો ડેડિકેટેડલી ત્યાં બેસીને મેં કામ કર્યું કે હવે જ્યારે હું છાપાની ઓફિસમાં જાઉં અને મને પૂછવામાં આવે કે તમે શું કરી શકો ત્યારે મારી પાસે જવાબ હોય. એક આખી ફૂલ સ્કેપની બુક ભરીને મેં સબ્જેક્ટ આ વિસ્મય એમને નથી આવ્યું કે ત્યાં બેઠા બેઠા કરેલા વિચારેલા વાંચેલી વિગતોનું પરિણામ છે. નવલકથાઓ એમને નથી આવી પણ ત્યારે ખબર નહોતી, સ્પષ્ટતા નહોતી કે યસ આ સમરી છે, આ લાઇટ આવું છે. હું ચોખ્ખું દેખાતું નહોતું, ધૂંધળું હતું, પણ એ ધૂંધળા દ્રશ્યો પણ સર્જાયા છે એ લાઇબ્રેરીમાંથી. અને લાઇબ્રેરી અનિવાર્ય છે. આજે હમણાં આપણે લોકોને વાત થઈ ત્યાં કે પુસ્તકાલયમાં જવાનું પ્રમાણ ઘટ્યું છે તો આ જે નથી જતા ને કમનસીબ છે. તમે બહુ મોટું ગુમાવી રહ્યા છો, બહુ મોટું છોડી રહ્યા છો, તમને અંદાજ પણ નથી. ઘડતર સાચું પુસ્તકાલયમાં જ થાય છે અને પુસ્તકાલયના રેક પાસે ઊભા રહીને પૂઠાની કાગળની જે સુગંધ છે ને એનો એક નશો છે. એ નશો જ સાચા બનાવશે એક માણસ તરીકે. આજીવિકા હમણાં વાત થઈ, આજીવિકા તો ગમે ત્યાંથી મળશે, એનાથી તમે સફળ વ્યક્તિ કે સંપન્ન વ્યક્તિ બની શકશો. સફળ વ્યક્તિ અને સારા વ્યક્તિ બનવા માટે તો આ આ એનું તીર્થ સ્થાન છે. અહીંયા આવું જ પડશે. છેલ્લો પ્રશ્ન લઈએ. હા પ્રશ્ન નથી એકચ્યુઅલી સર, થેન્ક યુ. અને ગુજરાતી તરીકે મેં બહુ ટાઈમ પછી આટલા મતલબ બહુ વર્ષો પહેલા સાંભળેલા શબ્દો મેં ફરીથી સાંભળ્યા, સ્પષ્ટ ગુજરાતી. સો મને એક જ જે ચિંતા અંદરથી થાય છે હંમેશા કે મેં અમારી જનરેશન તો આ બધા શબ્દો સાંભળ્યા છે, વાંચ્યા છે અને ક્યારેક અમે ઉપયોગ બી કરીએ છીએ, પણ જ્યારે અમે લોકો જેવી જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં ગુજરાતીઓ બી છે, નોન ગુજરાતી પણ છે, પણ જ્યારે પોતાની ભાષાની વાત આવે ને ત્યારે એક દુઃખ થાય કે ક્યાંક જઈ રહ્યું છે, કશું ખોવાઈ રહ્યું છે. તો આ જે નવી પેઢી છે એ કેવી રીતના આ શબ્દોને જાળવી શકશે યા એનું અર્થ સમજશે? અમે તો અત્યારે બી ભગવત ભૂમંડળને રેફર કરીએ છીએ કે આ શબ્દ ક્યાંથી આવ્યો, કેમ આનો ઉપયોગ થયો, પણ ગુજરાતી તરીકે આ નવી પેઢી કેવી રીતના ગુજરાતીને પકડી રાખશે ભાષાને, પોતાની ભાષાને? જેમ કે મારા એક વિદ્યાપીઠમાં ઇન્ટરવ્યૂ હતું એના પહેલાં જ મને ગાંધીજી માટે બહુ એટલો બધો પ્રેમ ને મને બધા અહિંસાવાદીઓ વધારે પસંદ હતા, એટલે મને ગુજરાતી મતલબ મારું એટલું ધીરજ નહોતી કે હું જેટલી ગાંધીજીએ રાખી, પણ જ્યારે મારું ઇન્ટરવ્યૂ આવ્યું ત્યારે મારે વાંચવું પડે કારણ કે વિદ્યાપીઠમાં ઇન્ટરવ્યૂ હતો એટલે ગાંધીજી વિશે કહું. ફક્ત ત્યારે ઇન્ટરવ્યૂમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ગાંધીજી વિશે તમારું શું છે, તો મેં કીધું કે સર હું બહુ નથી જેટલું મારું ભણવામાં આવ્યું એટલું મેં કર્યું, પણ મેં જ્યારે અહીંયા ઇન્ટરવ્યૂ આવ્યું એટલે મેં સત્યના પ્રયોગો ચાલુ કર્યા અને હું આફ્રિકા સુધી પહોંચી છું, તો તમારું શું મંતવ્ય છે એનામાં? તો મને એટલું સમજાયું કે ગાંધીજીએ જ્યારે પોતાની ગુજરાતી ભાષાને મહત્વ આપ્યું ત્યારે બીજી 4 ભાષા જાણતા હતા,
અને એના પછી એ પોતાની ભાષાને વળગી રહ્યા છે. તો જ્યારે તમે બીજી ભાષાને જાણશો તો પોતાની ભાષાને મહત્વ આપી શકશો. તો ભાષા એ બહુ મહત્વની વસ્તુ છે. મતલબ હું કહી નથી શકતી, મારી પાસે શબ્દો નથી. એ બી એક આ જનરેશનની શું કહેવાય ખામી છે. હા, કે અમે લોકો અડધું ગુજરાતી, અડધું ઇંગ્લિશ, અડધું હિન્દી એમાં જીવીએ છે. તો હા, ઇંગ્લિશ તો તમે ખાલી અહીંયા એ કહો કે કેવી રીતના એને જાળવી શકાય છે. તમે જાળવી રાખ્યું છે. આમ તો એક જ વાક્યમાં કહું તો તમારા સવાલનો જવાબ મેં આપી જ દીધો છે. વાંચન, મારી ભાષાનું ઘડતર મારા વાંચન આધારિત છે, અને વાંચનનો ક્રમ એ પણ મેં તમને કીધો. આ ક્રમમાં તમારી ભાષા થઈ જ શકે. ભાષાનું અભિમાન ગૌરવ તમારામાં પણ ઊભો થાય જ જો આ ક્રમમાં વાંચો તો. અને પછી એ પાંચ પદ્ધતિ અમે કીધા ને એ તમને ચીબી ચડ્યા કરશે. પણ ભાષા પ્રત્યેનો એક આગ્રહ અનિવાર્ય છે, કે તમારી અનિવાર્યતાઓ હું પણ લખતો હતો કે મારી નવલકથાની પ્રસ્તાવનામાં, સમરીની પ્રસ્તાવનામાં જ મેં આ લખ્યું છે. જ્યારે આ નવલકથા લખતો ને ત્યારે જીદપૂર્વક લખતો, મને ખાતરી છે કે મેં શબ્દ કંઈ પણ લખ્યો હશે. ઘટના તત્વ એટલું પ્રબળ હશે કે તમે એ અજાણ્યો શબ્દ પણ વાંચીને આગળ તો જશો, કંટાળી છોડી નહીં. આ ચેલેન્જ છે મારા માટે. મારી પેઢીના પત્રકારો લેખકો સામેની ચેલેન્જ, સૌથી મોટી ચેલેન્જ એ છે કે તમને મારે ગુજરાતી વાંચતા રાખવાના છે. અમારી સામેનો સૌથી મોટો પડકાર આ છે. નહીં કે આ પુસ્તકની 25 આવૃત્તિ, 10 આવૃત્તિ આ મારી સફળતા નથી. મારી સફળતા એ છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતી આ બેબી, આ બે બાપ, આ દીકરો, આ બે આ ચોપડી વાંચવા ફરે રહે અને આખી સમજપૂર્વક વાંચે, ન સમજાય ત્યાં પાંચ જણને પૂછે. આ જીદ સાથે હું લખું અને હું નવલકથામાં કેવો શબ્દ વાપરું, કરગઠિયા. તો ફેસબુક ઉપર એ સમયે વાચકો, મજા આવી વાચકોને, એટલે વાચકો કરગઠિયા શબ્દ પકડ્યો, નથી સમજાયો તો એકબીજાને પૂછે, ફેસબુક ઉપર પૂછે કે કયા કરગઠિયા આ વખતે ન સમજાયું, આ શું છે. અડાળી અડાળી નથી સમજાયું એટલે શું, એટલે વાચકો અંદર અંદર ચર્ચા કરે અને એ ચર્ચા કરે, કોઈક વળી ફોટો પાડીને મૂકે, જો આને કરગઠિયા કહેવાય, આને અડાળી કહેવાય, ભગવદ ગો મંડળમાંથી કોઈક મૂકે. અને ત્યારે મને જે સફળતાનો જે આનંદ મળ્યો છે એના જેવો મને ક્યારેય મળ્યો, ત્યારે મને લાગ્યું હતું કે હું જે કરું છું ને આ હેતુથી કરું છું. અજાણ્યો શબ્દ, હું એ શબ્દ જીવ્યો છું, હું એ કદાચ માહોલમાં જીવ્યો છું, મારો ગ્રામ્ય પરિવેશમાં જીવ્યો છું અને સહજ ક્રમમાં જ મારામાં એ ભાષાનો પિંડ બંધાઈ ગયો છે. પણ હવે મારે તમારામાં એક આટલું નહીં તો થોડુંક, તમે ભાષાથી તમે કરગઠિયાથી તમને છોછ ન હોવો જોઈએ. હું રાટો થઈને બેઠો એમ જ લખીશ, બેન્ડ થઈને બેઠો હું નહીં લખું. હું રાત ઈરાદાપૂર્વક લખું છું, જાણી જોઈને લખું છું અને તમને હેરાન કરવા માટે લખું છું. ઈચ્છું છું કે અહીંયા ચોંટીઓ ભરવો. મારું કામ તમને એક ડૉક્ટરનું છે, જે પ્રિસ્ક્રિપ્શન આપે. દવા તમને ક્યારેય મીઠી નહીં આપે, કડવી જ છે દવા, પણ લેવી જ પડે છે, તમારે ઇન્જેક્શન લેવા પડે. કેમ? તો ડૉક્ટરે કીધું છે આપણી હેલ્થ માટે જરૂરી છે. આ મેં તમને ભરેલા ચોંટિયા છે, આ મેં તમને મારેલા ઇન્જેક્શન છે. સાર્થક જલસોમાં પણ અમે આ વસ્તુ કરીએ છીએ કે એવા ઉર્મિશભાઈ સંપાદન કરે છે ને, બહુ દ્રઢ આગ્રહ હોય છે કે ક્યાંય કોઈ ભલભલા સંપાદક એમ કહે ને કે આ તો કોઈ ના વાંચે, પણ વાંચનક્ષમ છે તો એ જલસોનો આધાર છે. કારણ કે એ અમારું પ્રિસ્ક્રિપ્શન છે. એક લેખક, સજ્જન લેખકોએ વાચકોના હિત માટે, વાચકોની બૌદ્ધિક વૈચારિક જાગૃતિ માટે કરેલું પ્રિસ્ક્રિપ્શન છે. એમ ભાષાના આ શબ્દો પણ છે અને શબ્દ તમારીથી પણ એ શક્ય છે, જરાય મુશ્કેલ નથી. મેં કીધું એ ક્રમમાં વાંચવાનું રાખો, આસાન છે. છેલ્લો રામાયણ અને મહાભારતને જો આપણે મહાકાવ્ય ગણતા હોઈએ તો અયોધ્યા, કાશી, મથુરા અને વિસ્મય ગણી શકાય? જોનરની વાત થાય છે. અયોધ્યા, કાશી અને મથુરા એ શ્રદ્ધા છે, પુરાણ છે, ધર્મ, શ્રદ્ધા ધર્મ, ધર્મમાં પણ પુરાણ, દંતકથા પણ છે અને થોડે ઘણા છે, પછી એમાં ઇતિહાસ પણ ઉમેરાયો છે. એટલે વિસ્મય તો ઢગલા બંધ છે. પણ વર્તમાનની જે વાત કરીએ તો તમારો હું જે સમજો છું કે જે
અર્થમાં તમે સવાલ પૂછો છો એ અર્થમાં આખી વાત જુદી છે. પરંતુ હું એવું માનું છું લાંબા વૈચારિક આંદોલનો પછી, એમાં અટવાયા પછી, કે આ સનાતન ક્રમ છે. હું જો ઇતિહાસનો વિદ્યાર્થી મારી જાતને ગણું તો માનવ ઉત્પત્તિથી લઈને આજ સુધીનો ઇતિહાસ તપાસીએ તો દરેક પેઢી પોતાની હયાતીમાં આ પ્રકારના સંઘર્ષો, આ પ્રકારના બદલાવ, પરિવર્તનમાંથી પસાર થતી જ રહી છે. અને એ પરિવર્તનની હારમાળા એને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. એટલે આ કશું નવું નથી, આના પહેલાં આવું થયેલું છે, એના પહેલાંય થયું હતું. તો આ એક ક્રમ છે, એટલે હવે હું એને એમાં કોઈ ઇમ્પલ્સિવ બન્યા વગર, ભાવાત્મક રીતે ઉશ્કેરાઈને એમાં ઇન્વોલ્વ થયા વગર હું સાક્ષી ભાવે એ આખી વાતને જોઈ શકું છું. કારણ કે મેં આગળનો અભ્યાસ કર્યો છે અને મારામાં એક સમજણ ઘડાઈ છે. આ સમજણ બહુ સહજતાથી મારા જેવા જેને લગતા વાંચતા છે એને આવડતું નથી એવા માણસમાં આવતી હોય, તો તમારા બધામાં તો ઘણી બધી આવડત છે, તમે પણ આ સમજણ બહુ સરળતાથી કેળવી શકો અને એ કેળવવાની આવશ્યકતા પણ છે. હું માનું છું કે તમે પૂછ્યું એનો મેં યોગ્ય જવાબ આપ્યો. છેલ્લે બે ઔપચારિકતા નહીં એવી ઔપચારિકતા, એક તો આવતા મહિને 1 ડિસેમ્બર એના વક્તા છે અજય ઉમટ, બહુ જાણીતા પત્રકાર છે, અત્યારે નવ ગુજરાત સમયના તંત્રી છે, 3.5 દાયકાની લાંબી કારકિર્દી છે, એટલે આવતા મહિને અજય ઉમટ છે. બીજું છેલ્લે મિત્રોને વિનંતી કે દૈવતનું મેમેન્ટો સ્મૃતિચિહ્ન આપીને એક સન્માન કરે નડિયાદની યાદગીરી તરીકે. દૈવત બસ, તો આ સાથે જ હવે વિસ્મયનો સિલસિલો તો અવિરત છે, પણ દૈવત ઝડપથી નવી ચોપડી લખે અને આપણે બધા સામે ફરી એકવાર હાજર થાય એવી આપણે આશા રાખીએ અને આ સાથે કાર્યક્રમ પૂરો કરીએ.